જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ભાગોહે ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ વિષયનામાના મૂળ તત્વો છે એમાં આપણે ઘસારાના હિસાબોનો અભ્યાસ કરીએ છીએ અને એમાં આપણે સરખા હપ્તાની પદ્ધતિ એટલે કે સીધી લીટીની પદ્ધતિ છે એમાં આપણે અલગ રંગમાં પ્રકાર છે તો એમાં આપણે પહેલી જે છે સરખા હપ્તાની પદ્ધતિ એનો અભ્યાસ કરીએ. હવે જોઈએ કે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ આ પદ્ધતિ છે એ ખૂબ જ સરળ અને વધુ ઉપયોગમાં લેવાતી પ્રચલિત પદ્ધતિ એટલે કે આ પદ્ધતિ કેવી છે સાવ સરળ એવી પદ્ધતિ છે અને વધારે પડતો ઉપયોગ છે આ પદ્ધતિ એટલે કે આ પહેલી પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કેવી છે કે ખૂબ વધારે ઉપયોગમાં છે લેવામાં આવે છે અને સાવ સરળ છે અને બહુ પ્રચલિત એટલે કે વધારે પડતી પ્રખ્યાત પદ્ધતિ છે. આ પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ છે દર વર્ષે એક સરખી રહે છે એટલે કે વાર્ષિક ઘસારો માણીએ કે હવે વર્ષે એક સરખો રહે અને પ્રત્યેક વર્ષના ઘસારાનો ઉલ્લેખ એક સીધી રેખામાં મળે છે એટલે કે દરેક વર્ષનો ઘસારો છે એનો ઉલ્લેખ કરીએ તો એ કેવો એક સીધી રેખામાં મળે એટલે કે દર વર્ષે ઘસારો કેવો એક સરખો રહેતો હોય છે. અને આ પદ્ધતિ છે એટલે માટે આપણે એને કહી શકીએ સરખા હપ્તાની પદ્ધતિ અથવા તો સીધી લીટીની પદ્ધતિ. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે એક મકાન છે એની વાત કરીએ અથવા તો કાંઈ પણ છે આપણે એની કિંમત વધારે પણ નાનો આંકડો લઈએ મારો કે હવે યંત્ર છે તો એની કિંમત છે એ આપણે 1,00,000 રૂપિયા નક્કી કરીએ. હવે ઘસારાનો દર છે એ કેવો 10% હોય તો માઇનસ ઘસારો. હવે 1,00,000 છે એની ઉપર 10% ગણતરી કરવામાં આવે તો 10,000 ઘસારો છે એ માઇનસ કરવો એટલે 12 છે બાકી બચે 9,000. આ પહેલા વિશે ઘસારો ગણીએ. હવે પાછો બીજા વર્ષે ઘસારો તો એમાં પણ એની જે કિંમત હોય મૂળ કિંમત એના 10% એટલે પાછા 10,000 બાદ થશે તો પાછા આવશે 80,000. તો આ શું કહેવાય એની બાકી બચત કહેવાય. આવી રીતે હજી દર વર્ષે ઘસારો છે આપણે ગણી શકીએ. તો દર વર્ષે જે ઘસારો બાદ કરીએ એટલે કે ઘસારાની રકમ કેવી દર વર્ષે એક સરખી રહે એક સરખી ઘસારાની રકમ રહે અને એની જે શરૂઆતની બાકી હોય એની ઉપર દર વર્ષે એક સરખી રકમ ઘસારો ગણવામાં આવે છે તો આ શું કહેવાય સરખા હપ્તાની પદ્ધતિ એટલે કે દર વર્ષે એક રકમ છે એક સરખી રકમ રહે છે અથવા તો સીધી લીટીની પદ્ધતિ કે એનો મીનિંગ કે દર વર્ષે ઘસારો છે કેવો તો કે સરખી રીતે ભાગ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ કે માનો કે બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ તો એમાં એની જે બાકી બચે ને માનો કે અહીંયા પહેલા વર્ષે ઘસારો બાદ કર્યો તો આ 9,000 બાકી બચે એની ઉપર 10% ગણવાનું પછી પાછા બીજા વર્ષે બાદ કરીએ તો 80,000 વર્ષો છે ત્યાં લેવાના.
હવે t બરાબર શું થશે આની જેમ જ ઘસારો આવતો બરાબર એટલે કે ઘસારો છે ડેપ્રિસિએશન એ થશે c એટલે કોસ્ટ પ્રાઇસ ગુણ્યા r એટલે શું થશે ત્યાં દર થશે ઘસારાનો અને છેદમાં 100 તો d is equal to ડેપ્રિસિએશન વાર્ષિક ઘસારો c is equal to કોસ્ટ પ્રાઇસ યા પડતર કિંમત r is equal to રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે કે ઘસારાનો દર છે આ છે ત્યાં લઈ અને ગુણ્યા 100 છેદમાં 100 થશે અને આગળ જોઈએ કે ઘણી વખત આપણે બીજી રીતે પણ સૂત્ર છે તો એ પ્રમાણે મેળવીએ તો એમાં r છે એટલે આપણે કેપિટલ છે r tan કોમન લીધો છે એટલે કે r is equal to આવશે કે d upon c multiplied by 100 આ કે r છે એ રેટ ઓફ ડેપ્રિસિએશન છે પછી d છે એટલે કે ઘસારો છે ડેપ્રિસિએશન upon કોસ્ટ પ્રાઇસ છે અને એને મલ્ટીપલમાં આને છે આપણે કરતા બનાવી લીધું તો અહીંયા ગુણ્યા છે 100 આવશે હવે જોઈએ આપણે કે આ પદ્ધતિ છે એના ફાયદા અને ગેરફાયદા શું છે સરખી સરખા આપવાની પદ્ધતિ હોતો તો સીધી લીટીની પદ્ધતિ છે તો એના ફાયદા કયા કયા છે તો એ જોઈએ કે મિલકત પર ઘસારો ગણવાની ખૂબ જ સરળ પદ્ધતિ છે એટલે કે આ પદ્ધતિ કેવી કે મિલકત પર ઘસારો ગણવાની સારી એવી અને સરળ પદ્ધતિ છે બીજું આ પદ્ધતિ સમજવામાં કેવી છે સરળ છે એટલે કે સમજવામાં પણ આ પદ્ધતિ બહુ સરળ છે કે એમાં કઈ વસ્તુમાં આપણે દર વર્ષે એક સરખો ઘસારો બાદ કરીએ તો દર વર્ષે એટલો કરતો બાકી કેટલી બચે 57 તો
તો આ ઘસારો છે 12 ડિગ્રી એટલે કે માનો કે દર વર્ષે ઘસારો 12 ડિગ્રી તો બાકી મળશે એ 54,150 તો આમાં શું થાય કે બાકી ફરતી છે એટલે કે એ જે બાકી છે માનો કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે યંત્ર 60,000 ને એની પડતર કેટલી પછી પહેલા વર્ષેમાંથી ઘસારો 12 કર્યો એ કેટલો 3,000 છે આ પહેલા વર્ષનો ઘસારો છે પછી એની બાકી હોય એ ઉપર ઘસારો બનવા પછી ઘટતી જતી બાકી એટલે કે આ બાકી ઘટીને કેટલી થઈ ગઈ 60 ઘટીને 57 થઈ ગઈ તો ઘટતી જતી બાકી ઉપર ઘસારો બનવાનો એટલે કે પછી 5% કરીએ આપણે તો એ કે આના 5% કરવાના એટલે 5700 છે એના 5% છે એટલે આ કયો બીજા વર્ષનો ઘસારો છે એટલે કે 5700 ના 5% 2850 છે પછી એમાંથી 5700 માંથી આ 12 કરો એટલે આ બાકી મળે હવે પછી ત્રીજા વર્ષનો ઘસારો મળીએ તો આની ઉપર ઘસારો ગણવાનો કેટલો 5% ઘસારો ગણવાનો તો આ રીતે દર વર્ષે ઘસારો છે એ ગણવામાં આવે પણ કેવી રીતે ઘટતી જતી બાકી છે એ ઉપર ઘસારો ગણવાનો શરૂઆતમાં જે હોય એ ઉપર લઈ લેવાનો પછી ઘસારો 12 કરતા જે બાકી બચે છે તેની ઉપર ઘસારો ગણવાનો છે એટલે આ રીતે બાકી છે એ દરેકની બધી જાય એ ઉપરથી ઘસારો ગણીએ છીએ હવે જોઈએ કે આ પદ્ધતિ છે એના પણ થોડા ઘણા ફાયદા છે અને ગેરફાયદા હોય તો એમાં ફાયદા છે આપણે જોઈએ કે આ પદ્ધતિ મુજબ ઘસારાની રકમ અને સમારકામ છે મરામત ખર્ચ છે એ વચ્ચે થોડું સંતુલન છે જળવાઈ રહે છે કારણ કે શરૂઆતના વર્ષોમાં ઘસારો કેવો છે વધુ છે અને ત્યાર પછીના વર્ષોમાં ઘસારાની રકમ ઘટતી જાય છે જો શરૂઆતમાં કેટલો ઘસારો 3,000 છે પછી ઘટી અને કેટલો થઈ ગયો છે 2850 એટલે કે શરૂઆતના વર્ષોમાં જે ખર્ચ છે ઘસારો છે એ ઘટતો વધારા હોય છે પછી ઘટતો ઘટતો ઓછો થતો જાય છે એટલે કે જ્યારે બાકી હોય છે ત્યારથી શરૂઆત કરીએ ત્યારે વધારે પછી ઓછો અને એ જોઈએ કે આ વખતે છે આ જે ઘસારો છે સમારકામ છે તો આ બધા ખર્ચ વચ્ચે થોડું સંતુલન જળવાઈ રહે છે અને જ્યારે શરૂઆતના વર્ષોમાં સમારકામ છે કેવું હોય ઓછું હોય સાવ નહીવત પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે એટલે કે શરૂઆતના વર્ષોમાં સમારકામ ઓછું છે ત્યારે ઘસારો છે તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને પછી જ્યારે અમુક વર્ષો પછી ઘસારો ઘટતો જશે જ્યારે સમારકામ ખર્ચ વધતું જશે તો બંને વચ્ચે સંતુલન જળવાઈ રહેશે ઓલી પદ્ધતિમાં કેવું થાય કે ઘસારો એક સરખો જ રહે છે એક સરખો દર વર્ષે ઘડી નાખવાનો તો એ બંને વચ્ચે સંતુલન નથી જળવાતું જેમ જેમ વર્ષો પસાર થતા જાય તેમ તેમ સમારકામ ખર્ચ છે વધતો જાય છે આ રીતે નફા નુકસાનના અને ઘસારાની રકમ અને સમારકામ ખર્ચની રકમ સંતુલન જ્યાં જળવાઈ રહે છે પછી આ છે ઘસારો પ્રમાણે કે સરળ પદ્ધતિ છે એટલે કે તમે શાવે બાકી બચે પછી ઘસારો બાદ કરતા જઈએ ગેરફાયદા કે આ પદ્ધતિ સરખા વક્તાની પદ્ધતિ જેટલી સરળ નથી એટલે કે આ શું છે દર વર્ષે એક સરખો ઘસારો છે બાદ કરીએ ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ જોયું કે 1,00,000 નું યંત્ર હોય તેમાંથી પહેલા વર્ષે ઘસારો 12 10% તો એ 10,000 છે એ 12 કરી તો પછી 90,000 બચે તો આ શું છે 12 પછી પાછા એમાંથી ઘસારો 12 10% એટલે કેટલા આવશે 80,000 તો આ જે રકમ છે એટલે કે દર વર્ષે ઘસારો કેવો એક સરખો થાય છે એટલે પછી એમાં કઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય એટલે કે સરળ એવી પદ્ધતિ છે પણ આમાં ઘસારો કેવો એક સરખો રહે છે પણ આ છે ઘસારો ગણવાની કેવી છે તો સરળ જ પદ્ધતિ પણ એમાં શું કીધું છે કે સરખા આવતાની પદ્ધતિ જેટલી સરળ નથી એટલે કે સરખા આવતામાં કેવું દર વર્ષે એક સરખો ઘસારો બાદ જ કરી નાખવાનો પણ આમાં દર વર્ષે ગણતરી કરવી પડશે પછી કારણ કે દર વર્ષે બાકી ફરે એમ ઘસારાનો દર પણ સેમ રહેશે અને રકમ છે એ ફરતી
થવું જોઈએ. તો આ પદ્ધતિમાં ગુજારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન છે આમાં જોવાતું નથી અને ઘસારો છે દર વર્ષે